शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम् अनुमप्यतुलं हि मन्यते सहजानन्द गुरुं भजे सदा। शरणागत देहिनां च मायां त्रिगुणां यश्च कठोर कर्म बन्धान् करुणार्द्रदृशेव नाशयित्वा नैति ब्रह्मपुरं सुदुर्लभं तान्। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री सर्वाविर्भावकारणाय सर्वावतारिणे नमो नमः। ॐ श्री महातपस्विनीलकण्ठवर्णिराजाय सेवारतसरजुदासाय नमो नमः। ॐ श्री समस्तमुक्तमण्डलेभ्यो मम मोक्षदातृगुरुचरणेभ्यो प्रकट संत भक्तेभ्यो नमो नमः। सहजानंद स्वामी महाराज नी जय। स्वामी नारायण हरि। कल नु सवार नु कोई ने कहीं कहू छे સવારે આવ્યું તું અંતર શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી ભગવાન માં પ્રેમ નહીં થાય, ભગવાન ની ભક્તિ નહીં જાગે। વાહ, બોલો કાંતિભાઈ। સંસ્કાર ભાઈ મહેન્દ્રભાઈ, જય સ્વામિનારાયણ સ્વામી। સ્વામી, જ્યાં પણ ભગવાન ની ખોટી વાતો થતી હોય એ જગ્યાએ ન જવું અને ત્યાંની વાતો ન સાંભળવી, એમ જ જ્યાં ભગવાન ના વારામાં ખોટું લખેલું હોય એ ન વાંચવું। બરાબર હર્ષિતભાઈ। સ્વામી, સવારની કથામાં ગુરુજી એક ચરિત્ર કીધું હતું, એમાં એવું હતું કે મહારાજે ચાર છોકરાને દોડ લગાવવાની કીધી, એમાં પછી ચાર છોકરાએ દોડ લગાવી, એના પછી મહારાજ રાજી થયા તો મહારાજે સુરા ખાચરને કીધું કે તમે બધાને પાંચ પાંચ રૂપિયા જો, તો પછી સુરા ખાચરે બધાને પાંચ પાંચ રૂપિયા ના દીધા અને પાંચ પાંચ સોપારી દીધી। બરાબર ભગવાન એમની ગણતરી થી હાલે, આપણે બધા આપણી ગણતરી થી હાલીએ, એવું છે। ભગવાનનું મોટા પુરુષનું ગણિત આખું બહુ જુદું હોય છે અને આપણું બહુ જુદા પ્રકારનું હોય છે। બરાબર મોક્ષભાઈ વાનાણી। ઓકે લાભુભાઈ તમે બોલો। કાલે સ્વામી એવું કીધું હતું કે કાદવમાં ધોવાથી જો વસ્ત્ર ઉજળા થાય તો મનમુખી માણસ નું કલ્યાણ થાય। બરાબર, થેન્ક યુ। લો, તમારા દાદા કઈ કેવું હોય ને દયાળુ પ્રભુ? દાદા કહે છે કે આ જીવનું કલ્યાણ તો પોતે પોતાનું કરવું પડે, પોતાનું પોતે જ કલ્યાણ કરવું પડે, એમ ગુરુજીએ કીધું। વાત તો સાચી છે, પણ આપણું બીજા કરાવે ત્યારે આપણે કરીએ, કેટલું બધું ધ્યાન રાખે ત્યારે થાય છે ને, નગર આપણે કંઈ કરીએ એમ છીએ?
કેટલી ગાફલાએ નાળસ ને જ્ઞાન ને પડ્યું. ભગવાનના સંતો ભક્તો મહેનત કરે છે, ચિંતા કરે છે આપણી, ત્યારે આપણે બધી રીતે સુખિયા રહીએ છીએ ને ભગવાનને પામીએ છીએ. સ્વામિનારાયણ હરે શિક્ષાપત્રીમાં ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિભિર્જનૈહિ ક્ષંતવ્યમેવ સર્વેષાં ચિંતનીયમ હિતમ ચ તૈહિ. અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈ કુમતી વાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવીને મારવો નહીં ને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. મારા ત્યાં આમાં કીધું કે કુમતી વાળા હોય, દુષ્ટજન હોય, એ લોકો ગાળ દે મારે અપમાન કરે તો સહન કરવું, હામું ન દેવું. પણ કોક હરિભગત હોય એ દે તો કેમ થાય? આજુબાજુ વાળા હોય, બરોબરી આપણા હોય, એ આપણને થોડુંક અપમાન કરે, સાંભળે નહીં તો કેવું થાય? એ વધારે વહમું લાગે ઓલા કરતા. ઓલા પ્રત્યે એવું થાય કે ભાઈ એ તો ઓલા અજ્ઞાની છે, એને ક્યાં કાંઈ ખબર છે ને, એ તો એવો આજ હોય ને એમ થાય. પણ તમે પુરાણી થઈને ઘનશ્યામભાઈ થઈને તમે આવું તમે એટલું ન સમજ્યા એમ એમના પ્રત્યે એવું થાય. પણ ત્યાં 100% હિતકારી પણ સારું એવું મનાતું નથી, હવળું લેવાતું નથી. સારા કોઈ ભગવાનના ભક્તો હોય, આજુબાજુવાળા હોય, આપણા બરોબરિયા હોય, એ જ્યારે કાંઈ આવી ગાળ દે મારે તાળન કરે એવું જ ન કરે કંઈ, પણ આપણું કાંઈ સાંભળે નહીં, કાંઈ સ્વીકારે નહીં, ભળે નહીં આપણામાં, કંઈક આપણને રોકે ટોકે તો તરત ચોટલી ઊંચી થાય થાય ને એવું, એ અઘરું છે. એટલે આજુબાજુ વાળા આપણને કઈક એવું કરે ત્યારે આપણે સવળું લેવાય, રાજીપો થાય ત્યારે આપણું સાચું કહેવાય. એટલે દયાળુ સ્વામી આપણને લો એક પ્રોજેક્ટની વાત કરે છે ને, SP, સવળું લેવું અને પ્રાર્થના કરવાની. કોઈ પણ એવી રીતે આપણને કંઈક કહે તો શું કરવાનું? સવળું લેવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની, એની નાપણી. એનામાં આપણને કાંઈ એવું લાગતું હોય તો એની ભગવાનને પ્રાર્થના કરાય કે મહારાજ એમને આવું લાગ્યું છે, એમને કીધું છે મને, તો એ બહુ સારું કર્યું, એની ઉપર ખૂબ તમે રાજી થાયજો અને મને હવળું લેવાય એવી સન્મતિ આપજો. અને એનામાં કાંઈ સ્વભાવ કે એવું કાંઈક દેખાય તો પણ પ્રાર્થના કરાય, મહારાજ એને બિચારાને તમે મદદ કરજો, ટળાવજો, સારું કર્યું એ જ લાગણો છે, એવું ન થવું જોઈએ. સમજી ગયા? તો આપણે SP પ્રોજેક્ટ અમલમાં મૂક્યો કહેવાય. હા, અને કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું અને કોઈના ચાર ચક્ષુ ન થવું અને દેહને વિશે અહંબુદ્ધિ ન કરવી, સ્વજનાદિકને વિશે મમતા ન કરવી, આ સાધુના વિશેષ ધર્મ મહારાજે કહ્યા. દેહને વિશે અહમતા અને સ્વજનાદિકને વિશે મમતા, અહમ મમત્વ માયા તો બહુ મોટી છે, વળી મૂકવી અઘરી. ભગવાન ને ભગવાનના સંતો ભક્તો કૃપા કરે એનો કંઈક આપણને રાજીપો મળે
તો આ બધા કામ થાય એમ છે. અને આપણી પાછી તૈયારી હોય, એવી મુમુક્ષુતા હોય, કાંઈક એવો પ્રયત્ન હોય તો. અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાય ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે. અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. આમાં તો મહારાજે શું કીધું, પોઈન્ટ પોઈન્ટ સેમ્પલ બધા મહારાજે અમારી પાસે, બાકીનું બધું વિસ્તાર વિશેષ જે કાંઈ બધું એ બધાય સંપ્રદાયના ઇતર જે ગ્રંથો હોય એમાં પ્રસંગોપાત મહારાજે બધું લખ્યું હોય, વાત કરી હોય, કીધું હોય, આજ્ઞા કરી હોય, તો મહારાજ કે એમાંથી જાણી લેવું. અને સર્વે જે સત્શાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે, તો સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. બોલો, મહારાજ તો ભગવાન હતા છતાં પણ મહારાજે એમના જીવન દરમિયાન નાનપણથી મહારાજે બધા બહુ શાસ્ત્ર ભણ્યા, વાંચ્યા, સાંભળ્યા, લગભગ આધ્યાત્મિક માર્ગના જે શાસ્ત્ર છે એ બધા મહારાજે સાંભળ્યા, વાંચ્યા, ભણ્યા, તો એ બધા મહારાજ કહે છે સત્શાસ્ત્રનો સાર એને અમારી બુદ્ધિએ કરીને ઉધાર્યો, એમાંથી લીધો, ખેંચ્યો, સંકલિત કર્યો, અને એ અમે આમાં મહારાજ કે ટાંક્યો છે, લખ્યો છે, તો એ સર્વે મનુષ્ય માત્ર જે કોઈ છે એને મનવાંછિત ફળ આપેલું છે. જે એમને જરૂરિયાત હોય, ઈચ્છા હોય, એ આ પ્રમાણે રહેવાથી એને પ્રાપ્ત થાય છે, એમ મહારાજે છેલ્લે આશીર્વાદ આપ્યા. કહો તો આશીર્વાદને ભલામણ કહીએ તો ભલામણ શીખ આપી. સૂત્ર, જે ભગવાનના ભક્તના દાસ થઈને વર્તે તેને કદી વિઘન નથી. દાસના દાસ આ વર્ષનું નામ છે. હવે વર્ષનું એન્ડ આવવા માંડ્યું, કઈ જાજો સમય રહ્યો નથી. રોજ આપણને અહીંયા દાસના દાસ કીર્તન ને સૂત્રો ને કડીઓ ને વાક્યો બધા ઘણાય વાંચવા જોવા સાંભળવા મળે, પણ મળું અહમ એટલું બધું છે ને પાતળિયા કુવા જેવું, ખૂટતું જ નથી, ખૂટે દાસ ને દાસના દાસ થવાનું. ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનના સંતો ભક્તોને વારંવાર પ્રાર્થના કર્યા કરીએ, એ કંઈક દયા કરે, આપણે કંઈક થોડેક પ્રયત્ન કરીએ તો થાય એવું છે. અનંત કોટી બ્રહ્માંડના પદાર્થ મળવા સુગમ છે, પણ સાચા સંત મળવા દુર્લભ છે. પદાર્થો બધા મળે એવા બધા વ્યક્તિ ને વસ્તુઓ તો ગમે એટલી જેવી જોઈએ એવી મળે છે ને, પણ ભગવાનના સાચા સંત ભગવાનમાં આપણને જોડે એવા મળવા દુર્લભ છે. ભગવાનની કૃપાથી એવા આપણને ભગવાનને સંતો ભક્તો બધા ખૂબ આપ્યા, એવા બધા ગુરુજીએ તૈયાર કર્યા છે. ભગવાનની બહુ મોટી કૃપા છે, હવે આપણે થોડો એનો લાભ લઈએ અને કંઈક જીવનમાં ઉતારીએ તો ફાયદો થાય. સ્વામિનારાયણ હરિ. વજીભાઈની વાત આવી હતી ને આમાં, મહારાજ વિજાપુરમાં વજીભાઈના ઘેરે
ગયા છે, જમવાનું બધું ઉતારો માગે છે, પણ હવે વજીભાઈ તો મહારાજના ખરેખરા આશ્રિત થયા છે. સ્વામિનારાયણ ભગવાનની ખરેખરી અને નિષ્ઠા એવી છે, સાચું ઓળખાણું છે અને મુમુક્ષુતા, એટલે એવી જગ્યાએ સાધુ સંતોમાં એને ભાવ હેત તો પહેલેથી હોય, પણ અમુક અમુક જગ્યાએ એને જરા એ બધું જોવા મળ્યું, તકલીફો થઈ ને એ બધું થયું, એટલે એનો અનુભવ થયો હોય. એટલે કહે છે કે હોનાને તો કે સ્વામિનારાયણ ભગવાન કળીરૂપ બલા માને છે, કળિયુગનું રૂપ માને, માયા છે, એમાં કાંઈ સારું નથી, એમાંથી તો કેટલાય અધર્મ થાય છે, કેટલાય દુઃખ આવે છે, કેટલાયના મોત થાય, અને અમારા જે ભક્તો છે એ ભક્તો પણ એને ધૂળ માને છે કે, અને એ ગ્રહસ્થ ભક્તો પોતાના ધનને સાર્થક તથા નિર્ગુણ કરવા સોનાના અલંકાર બનાવી ભગવાનને અર્પણ કરે છે, કે અમને કંઈક ભગવાને જે કાંઈ થોડું ધન સોનું આપ્યું છે તો એ ભગવાનને અર્થે, ભગવાનના ભક્તોને અર્થે વપરાય તો એ સાર્થક થાય અને નિર્ગુણ બની જાય. ભગવાનને ભગવાનના ભક્તોનો સંબંધ થાય તો એ નિર્ગુણ થાય, સાર્થક થાય, સફળ થાય, એટલે ભગવાનને અર્પણ કરે છે. હંગરતા નથી, કોઈ વધારતા નથી, તે તો ભગવાનના સંબંધથી કળીના દોષે રહિત નિર્ગુણ થાય છે, તેઓ તેમના પ્રેમથી અંગીકાર કરે છે. પણ પાછા ભગવાન એવા છે ને તે કે તત્કાળ પોતે સત્પાત્ર બ્રાહ્મણોને આપી દે છે. કોઈ ગરીબ ગુરબા હોય તો ભગવાન એને તરત અર્પણ કરે. જો એ પણ પાછા કે સાચવી રાખતા નથી, હંઘરો કરતા નથી, એ બધું ભોગવતા નથી. પ્રેમભાઈએ મહારાજને સરસ મજાના બહુ પ્રેમભાવથી સારા વાઘન ઘરેણા અલંકાર બધું આપ્યું તો મહારાજે પહેર્યું, સામે આલીને અંગીકાર કર્યું, બહુ ભાવથી ખુશ થયા, રાજી થયા અને કીધું કે તમે તો બહુ સરસ સારું કર્યું, લો અમે બહુ તમારા પર ખુશ થયા અને બહુ સરસ આ બધું બનાવ્યું, એમ મહારાજ એમને રાજી કર્યા. ઘડીક પહેરીને બેઠા, પછી શું કર્યું મહારાજે, કેવા મહારાજ છે બોલો, કેવા બિંદાસ, એને દેખતા જ બીજાને આપી દીધા, નકર એમ થાય કે ભાઈ આપણે પછી આપશું, નકર વળી એને એમ થાય કે મારા એને આપી દીધા, લ્યો એ કાંઈ મહારાજને કશે જોવાનું નહીં, કે મહારાજને ખબર હોય કે ભગતના મનમાં એવું છે કે મેં પ્રભુને અર્પણ કર્યા, પ્રભુ પહેરીને રાજી થાય કે પછી કોઈને આપીને રાજી થાય, આપણે રાજી પાડવાનું કામ છે, ખુશ કરવા છે. એટલે મહારાજે તરત બીજાને આપી દીધું બધી, લ્યો એટલે ભગવાનને એવા છે. એટલે કહે છે તરત એ પ્રભુએ સત્પાત્ર બ્રાહ્મણો કોઈ હોય એને આપી દેશે. માટે હે વૈરાગી બાવા, વૈરાગી બાવા, તું શું મને સોનાથી લલચાવે છે. લ્યો તારે બાવો બોલ્યો કે અરે માં, હમ તો તેરા ઓર તેરે પૂર્વજો કા કલ્યાણ કરે એસે હે, તારું તો કલ્યાણ હું કરી જ દઈ, પણ તારા જે કોઈ પૂર્વજો એ બધાયનું કલ્યાણ કરું એવો હું છું, હો કે તો હમકુ તું પ્રસાદ દે દો, કુશ ખાને કા પ્રસાદ તેરે ઘર મેં હોગા તો હમકો દે દો, હમ ખાકે યહાં હી પડે રહેંગે, પ્રભાત મેં ઉઠકે ચલે જાયેંગે. પછી બાઈ કે છાના માના પડી રહેવું હોય તો ભલે પડી રહો. હવે આ તો ભાઈ સાક્ષાત પાછા મહારાજ હતા, એટલે મનમાંથી તો આમ અંતરમાંથી તો આમ હેત થાય, આકર્ષણ થાય ગમે આમ, પણ હવે ઓળખાણ નહીં, વેશ વૈરાગીનો એટલે નજરમાં આમ બીજા બાવાનું રહે, એટલે પછી થોડું આવું કરે. વાંધો નહીં કે તું અહીંયા પડ્યો રે,
પણ જો મારા સ્વામિનારાયણ ભગવાનની નિંદા કરી કે ભાંગ ભાંગ ગાંજા પીધા કે એનું નામ લીધું ને તો ઘરમાંથી છૂટા સાણા આવવા દે. શું કરી છૂટું સાણું અને કાં હળગતું આવવા દે કે અલ્ફી બલ્ફી તારી હળગી જાય કે છૂટું સાણું મારીશ કે તો કહે વૈસા અબ નહીં કરેંગે ઓર હમકુ પ્રસાદ દે દો. ચલો કહે ચાલો હવે કાંઈ ભાંગ ગાંજાનું જવા દો, કાંઈ બીજું જવા દો, નિંદા મેં નહીં કરી તમારા સ્વામીને ભગવાન, પણ હવે થોડો પ્રસાદ આપી દો, ભૂખ લાગી છે. બાઈકે હવે લોટ આપું છું થોડોક અત્યારે તો તેના રોટલા કરી ખાઓ બે ગુરુ શેલો જાઓ વલ્પા. તો બાવાજી કહે અરે માય તૈયાર પ્રસાદ કુછ દે દે ને લોટ કહે એ ઝંઝટ મેં ક્યાં આમ પડે. બાઈ કહે અત્યારે કાંઈ તૈયાર બૈયાર ન હોય, અત્યારે થોડો હવે તૈયાર હોય કે. બાવો કહે અરે માય જૂઠા કાંકુ બોલતી હે તેરે દેવઘર મેં બડા એક સિક્કા પે ડબ્બા હૈ બડા ઓર એ ડબ્બા મેં મગજ કે 18 લડ્ડુ તો હૈ લે બોલો. બાવત બહાર બેઠો છે ઘર અંદર છે તો એની વાત કરી કે જ્યાં તમારું ઠાકોરજીનું મંદિર છે ત્યાં એક કે સિક્કું ઉપર ટીંગાડ્યું છે એમાં મોટો એક ડબ્બો છે સરસ, એ ડબ્બામાં લાડુ છે 18 લાડુ છે બોલો. ઇસમે સે લાકે હમ દોનો બાવા કો તૃપ્ત કર દો ઓર તેરા કલ્યાણ હો જાયેગા. લે એમાં તમારે બનાવવાનું ક્યાં કાંઈ છે. તારા ભાઈ બોલા કે એ તો નિત્ય સવારમાં પૂજા કરીને મહાપ્રભુને ધરાવવાના છે, એ તો મહાભોગ છે ભગવાનને સવારમાં ધરાવવાનો પ્રસાદ, તમને શા ના આપું. બાવા કહે અરે હમકુ તેરા પ્રભુ માન લે ઓર દે દો. તો હમ કોઈ પ્રભુ માન લો ને કે. ભાઈ કહે અરે બાવાજી તમને આપું ખરી પણ મારા પ્રભુને ધરાવ્યા વિના નહીં આપું, ધરાવ્યા વિના આપું તો મને પાપ લાગે, પ્રભુને પ્રસાદીને કરી ના આપું. બાવો કહે અમને કહા કે હમકુ મહાપ્રભુ માન કે પ્રસાદ દે ઓર જો કુછ પાપ લગેગા વો હમારે શિર પર લગેગા, તમારા શિર પર કુછ નહીં લગેગા કે દે દો એસે ઓર કુછ પુણ્ય હોગા સો તેરા. એ કે એમાં જો પૂન થાય એ તારું પાપ લાગે એ મારું કે જાઓ તમે તારે, પણ મને આપી દો જલ્દી લાડુ આપો. જા ફિર કુછ હરકત હૈ. ભાઈએ વિચાર્યું કે મળો આ બાવો આમ લાગે છે તો કંઈક ચમત્કારી હો કે તેજસ્વી છે, અને મારા દેવઘરના ડબ્બામાં જે લાડુ છે એને શી રીતે ગણ્યા છે, ગણ્યા છે એને કેમ ખબર કે ત્યાં લાડુ છે એ પાછા એટલા છે એને કીધું. તો જરાક જોઈ તો દો, 18 ગઈ ગણતરી અને નંગ ગણ્યા તો જોઈ લઉં કે કેમ થાય છે, હાસો છે ખોટો અઠે ગઠે જ આવવા દીધું છે એને સીધું એમને. એમ વિચારીને ગણી જોયા બાઈએ જઈને અંદર ડબ્બામાં કાઢીને જોયું તો બરાબર 18 થયા. આને ભાઈ ઝબકારો થયો એટલા માળા એક જેટ 18 થયા હો કે. તેથી જાણ્યું કે બાવો માળો છે કોઈ સિદ્ધ સિદ્ધ ખરો, અંતરજામી જેવો છે એને જાણી ગયો એ લાડુ છે એટલા છે એમ. પણ મારે તો એક શ્રીહરિનો જ અનન્ય આશ્રય છે, સ્વામિનારાયણ ભગવાનને મેં ઈષ્ટદેવ માન્યા છે એની આશ્રિત થઈ છું. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી મેં સંતો પાસેથી નક્કી કર્યું છે જાણ્યા છે, તેથી બીજા કોઈ ગમે તેટલા ચમત્કાર દેખાડે તો પણ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ નામાં મને શ્રદ્ધા આવે નહીં, બીજામાં શ્રદ્ધા મને આવે નહીં, મારે લાવવી નહીં. હરિલીલામૃતમાં બધી એમની ઘણી વાત આવે છે કે આકાશમાં ઉડેન, પાણીમાં પ્રવેશ કરે, અગ્નિમાંથી હોંરો નીકળે, પણ હું એને કાંઈ માનું નહીં અમારા સ્વામિનારાયણ સિવાય, એવી એની નિષ્ઠા. અને ભગવાન અંતર્યામી સર્વના અંતરમાં રહ્યા છે અને ભૂખ્યાને જમાડવાનું મોટું પુન છે એ તો હવ કહે છે, મહારાજે કીધું છે કે ભાઈ ભૂખ્યાને જમાડવા આપણે.
બાવા સાધુ હોય અને કઈક જોઈતું હોય આવું કઈ ખાવા પીવાનું તે કઈક આપીએ આપણે, વળી મારી પાસે ફક્ત ખાવાનું જ માગે છે, બીજું કઈ માગતો નથી પાછો, તે માટે તેને જમાડી તો દઉં ભગવાન રાજી થાય. એમ વિચારી સાત આઠ લાડુ એક થાળીમાં લાવી બાવાજીને આપ્યા. થાળીમાં લાડુ મૂકીને લાવ્યા બાદ અને કીધું કે લ્યો મહારાજ જમો, આ ચોખ્ખું અથાણું પણ હારે છે અને આ ચોખા લાડુ, લાડુ ને અથાણું ખાઓ. પછી શ્રી હરિ તથા બ્રહ્મચારી બે જમવા માંડ્યા, કારણ કે હવારના ભૂખ્યા હતા. મહારાજ અને બ્રહ્મચારી નીકળ્યા હતા ને હવારથી, ક્યાંય જમવાનું મળ્યું નહોતું. મહારાજને એમ છે કે આ ખરેખરી પ્રેમી ભક્ત છે, એનું આપણને ભાવે ન્યા જાય અને આ રીતે કંઈક મહારાજે કર્યું એનું, તેથી તે જમી ગયા અને કોરા ઘડામાં જળ ગાળીને આપ્યું એ પછી પીધું. કોરો ઘડો રાખતા છે એમાં ગાળીને પાણી આપ્યું એટલે એ મહારાજને બ્રહ્મચારીએ પીધું. પછી બાઈએ કહ્યું કે હવે રાતે આઈને છાના માના પડી રહેજો, તોફાન કર્યા વિના ના, જો કઈ તોફાન કર્યા તો પછી છૂટા છાણા આવવા દે ઘરમાંથી અને લબાસા બબાસા ઘા કરી દે કે અડધી રાતમાં કાઢી, અને પછી હવારમાં તમારે જવું હોય તો જાયજો જ્યાં જવું હોય ને તમારે, પણ રાતમાં આમને છાનમાં ના કાંઈ ટીખળ કર્યા વિના ના કાંઈ બોલ્યા વિના ના તમારે પડ્યું રહેવાનું. બાવો કહે પણ માય હમકુ સોને કે વાસ્તે કુછ પલંગ બલંગ તો બિછા દો. લ્યો હવે એસે થોડા સોના ચાહીએ કે તુમ કહતી હૈ સો જાઓ સો જાઓ કાં સો જાય કે એસે ફળી મેં બાય કે બાવા થઈને વળી પલંગમાં પડવું જ પાછો ત્યાં છો બાવા સાધુ અને વળી પાછા ખાટલા જોઈ તમારો હોય એમ ને, મારા ઘરમાં તો પલંગ બલંગ નથી વધારાના, જે છે એ બધા અમારે પાથરેલા છે, એક્સ્ટ્રા પલંગ નથી અહીંયા, અને પલંગમાં પડવું હતું તો બાવા શું કામ થયા ઘર બર છોડ્યું શું કામ કે રહું તું ને ઘેરે તો બધું મળત, પલંગના ગાડલા ને ગોદડા ને બધું પગ દાબનારા. બાવા કહે અરે માય તેરા ઓરડા મેં નયા રંગી અચ્છા પલંગ હે, તુમ તો બાર બાર સ્વામિનારાયણ કી હોકર ઝૂઠ બોલતી હૈ, મેરે ઘર મેં કયું ખાને કયું નહીં હૈ, પલંગ નહીં હૈ, પલંગ સૌ બીજા દીયા હૈ, એ નયા પલંગ રહ્યા, નહીં પાટી છે ભરેલા એક કોને મેં રખા હૈ, હો લા કે હમકું પાથર દો, ઇસમે ક્યા બાધા હૈ કે. બાય કહે મારા પતિએ ગઢડે જઈને સ્વામિનારાયણને અહીં પધરાવવાની પ્રાર્થના કરી છે અને એ અહીંયા આવવાના છે, અહીં આવે ત્યારે એમને હોવા માટે પલંગ અમે તૈયાર કરીને રાખેલો છે, તે હું તને હે નહીં આપું કે મારા પ્રભુ માટે છે કે મારા ભગવાન અહીંયા આવે છે ને એને મારે પહોંચાડવાના, એટલા માટે તૈયાર કરી રાખ્યો છે, પૂર્વ તૈયારી કરી જોયું. બાવા કહે બાય તું હમકું સ્વામિનારાયણ ભગવાન માન કર એ પલંગ પાથર દો ને, ક્યાં ઇસમે બાધા હૈ કે મુજે સ્વામિનારાયણ માન લો ઇસમે આ જાયેગા સબ કુછ, ઓર ઇસકી ઉપે દો ને ગોદડે ભી પાથર દો, ઉસમે જો કુછ પાપ લગે વો હમારે સિર હૈ, તુમને ભગવાન કે લીએ રખા હૈ, ભગવાન આવે તબ ભગવાન કે લીએ પાથર દો, અભી તો એસે હી પડા હૈ તો હમારે લીએ ઉપયોગમાં આ જાય, અને ઇસમે છે જો કુછ તમકો પાપ લાગે તુમકો તો હમારે છે, ઓર પુણ લગેગા વો તુમારા. જો મહારાજ કે બાય કે મારા ઘરમાં નવા ગોદડા નથી કે જૂના કહો તો પાથરી આપું બધાએ અમારા જે પ્રસાદી ના હોય. બાવો કે અરે તું બડી ભક્ત ઓર ધર્મી હો કે બાર બાર અસત્ય કાંઈક બોલતી હૈ કે મોટી ધર્મી છો ભગત છો અને પાછું વારે વારે ખોટું બોલજો, તીસરે પાલ પે કોને મેં ડમચીએ પે બારા નયા ગોદડે રખે હે, તુમને કિતના રખા હૈ બારા ગોદડા રખા હૈ, એ કોને મેં હૈ અચ્છી તરહ રખા હૈ,
उसमें से लाकर बारे बार तो हमारे नहीं चाहिए, दो चार चाहिए गए, इतना दे दो उसमें से। भाई के ये तो मारा भगवान ने माटे राखी मुक्या से, तने से नहीं दो। भाव के हमने कहा है कि तू हमको भगवान मान लो और तेरा भगवान आवेगा जब, यही पलंग और गोदड़े में पोटेगा, इसमें क्या, तब तेरे पर कुछ खफा नहीं होवे के। भगवान आवे त्यारे तू तारे तू आ पलंग ने गोदड़ा ने बधु पाथरी दीजे ने हुवाड़ दे, अन जो भगवान तारी पर कहीं नाराज थाय के कहीं वढे कहीं के तो तू तारे कहजे ने, तेरे भगवान और हम अलग नहीं, वो और हम एक ही है। इसलिए तेरा भगवान तुमको कुछ नहीं कहेंगे और डांटेंगे, राजी होगा तेरा भगवान। तेरे भाई विचारू के भावो मलो अंतर जामी से, चमत्कारी जणाय से। शास्त्र में कहू से के भगवान पोताना एकांतिक भक्त की परीक्षा लेवा सारू इच्छा में आवे तेवा रूप लेने आवे से। तो कदाश आ मारा महाप्रभु तो नहीं हुए ने लागे आवा रूप में है, विचार है वो जरा कहो, कदाश नहीं हुए ने हसे तो जे हसे ते सवारे समझा से बधु हालो ने। पण अत्यारे तो हवे आम मन में एवं थाय छे पाथरी दी मु हालो ने। पछी बाईए नवो पलंग नवा गोदड़ा लावी पाथरी आप्या फळिया में, तेमां महाराज पढ़ी गया आशीर्वाद आप्या, तुम्हारा बहुत अच्छा होगा, तुम्हारा और तुम्हारा जो पूर्वजो है एंसेस्टर बदा सबका सेल्वेशन होगा। एम महाराज कीधु हुई गया लांबा पग करी। बाए पण घर में जई कमाड़वासी नुई गया, विजीबाई तो घर में वही गया पछी पाथरी अने घर में होता। पछी ब्रह्मचारीए घणीवार सुधी श्री हरिना चरण चाप्या, ब्रह्मचारी सेवक हता ने। વજીભાઈ આમ બારીએ થઈ જોયું કે માળો કે આ બાવો હળો આ શેલો તો પેધી ગયો લાગે છે, કેવો ગુરુ ગુરુ પગ ડાબે કે આગળ વાત કરતો હતો કે અમારા ગુરુ કો ઓછી તલપ લગી અને આમ તેમ ગુરુનો મહિમા ગાતો હતો, અને પછી ગુરુ પાસે પગ દબાવે કે આ માળો કંઈક ખરો લાગે છો, એમ વિચાર મીંડ્યા કરવા। પછી શ્રીરીની આજ્ઞા થતાં પોતે મહાતપની મૂર્તિ હોવાથી શ્રીરીના પલંગની પાંગ તળે જમીન ઉપર હાથનું ઓસકું કરીને હોઈ ગયા બ્રહ્મચારી, સમજારી પછી હોઈ ગયા। અડધી રાત ગયા પછી શરીરીએ ઢોલિયા પર સુતા સુતા પોતાના બે ચરણ ધીરે ધીરે આમ વધારવાનું શરૂ કર્યું। 10-12 હાથ છેટે પીપળાનું વૃક્ષ હતું તેને અડાડ્યા અને પીપળાને હતો ત્યાંથી ઠેલીને 5 હાથ છેટે ખસેડી મૂક્યો। બોલો, આપણે જેમ કંઈક બાજુમાં ટેબલ પીડ્યું હોય ને પગેથી આમ ધક્કો મારી, હડખું હોય તો આમ આઘું ખે નગર તો ઊંધું પડી જાય। હવે આ તો ભાઈ મૂળિયાવાળો પીપળો મોટો, હવે પીપળો એમનો માલ્યો 5-8 આઘો હોય ગયો અને તુલસી ક્યારાના ઓટલા સાથે તેને અડાડી દીધો અને વચ્ચે મોટો કૂવો હતો તેને સંકલ્પ વડે ખસેડીને એક બાજુએ કરી દીધો। કૂવો હતો, તુલસી ક્યારો હતો ને પીપળો હતો, એટલે એને પ્રદક્ષિણા કરી હોય તુલસીને પીપળાને થાય એવું નહોતું, એ રીતનો કૂવો ને એવું હતું। એટલે પછી મહારાજે શું કર્યું કે પીપળાને તુલસીને બેન ભેગા કર્યા અને પછી કુવાની અને પીપળાની તુલસીની વચ્ચે જગ્યા કરી, આવું કર્યું, 5 હાથની પ્રદક્ષિણા કરી દીધી। આવું ચરણ ચાપી પીપળો ચલાવ્યો રે લોલ, એવા પ્રગટ પરચાના પૂરનાર આવે છે ને કીર્તનની કડી છપીએથી, મહારાજ વહેલા આવજો। એ મહારાજે
આવો સરસ મજાનો પડતો ત્યાં પૂર્યો લ્યો. ઓલા કીધું તું ને પેલો સુબો એક વખત ત્યાં આવ્યો હતો, એટલે મહારાજે આ કામ કરી દીધું. પીપળા અને તુલસીને ભેગા કરી દીધા અને વચ્ચે મોટો કૂવો હતો તેને સંકલ્પ વડે ખસેડીને એક બાજુએ કરી દીધો, જગ્યા કરી દીધી. તેથી લોકો તુલસીની અને પીપળાની પ્રદક્ષિણા સુખેથી ફરી શકે એવું સરસ મજાનું થઈ ગયું. હવે વજીબા તો ઘરમાં સૂતા હતા, પણ બાવાના અમૃત સરખા મધુરા બોલ અંતર્યામીપણું પોતાના હૈયામાં ઊંડું ઉતરી ગયું હતું, બધું કોતરાઈ ગયું હતું વજીબાને. આજે બધો સંવાદ થયો ને થોડો, અને આમ ઉપરથી દાસ થતી હતી નરક બાવાનું રૂપ ભાળીને ખીજાય, પણ અંતરમાંથી ભગવાન હોવાથી એને પ્રેમ થતો હતો, આકર્ષણ થતું હતું. ને આ બધું જમવાનું પલંગ ને ગોદડાને આપ્યા, મહારાજની વાણી મીઠી સાંભળી, આ બધું એને અંતરમાં બધું ઉતરી ગયું, કોતરાઈ ગયું. તેથી નિદ્રા આવતી નહોતી અને તેથી મોડી રાતે ઉઠીને કમાડ અધખોલા રાખી બાવાજી હૂતા છે કે કંઈક શું કરે છે એ એણે જરાક જોયું તળેથી. તે જોવા લાગ્યા પણ બાવાના પગ એ વખતે બરોબર લાંબા થતા હતા, પાંગીથી બહાર નીકળ્યા. એણે જોયું ધીરે 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 કે બાવો આમ હરતો જાય છે શું હેઠો, એણે જોયું. પણ આમ જોયું માથા બાજુ મસ્તક બાજુ તો માથું જ પાંગેથી જ હતું, નગર એને એમ કે આમ કાંઈક નથી, ઘણા હેરી હેરી હેઠા વ્યા જતા કંઈક પથારી બહાર કે એમ બાવો નીકળે છે બારો શું કે તીખળી છે જ કે મળો હલતો હલતો બારો આવ્યો શું પંકજ બારો. પણ એણે જોયું તો યથાવત શરીર તો એમને હતું મસ્તક ઠેઠ આગળ પાંગત સુધી ઓશિકું વ્યવસ્થિત, પગ જ લાંબા થતા હતા. હજીબાએ નજરે જોયા કે તૈયારી નીકળે એમ નીકળ્યા પગ બહાર આવી કે બાવાના પગ લાંબા થઈને પીપળે અડકેલા એણે જોયા, ઠેઠ કરીને આમ અટકાણા ઠેરાણા એ એણે જોયું. અને હળુક દઈને જેમ ઓલું કેમ જેસીબી પછી એટલે પાવડે આમ કરીને આમ કરીને ધક્કો મારે ને ખે હેન એવું થયું બધું. પીપળે અટકેલા જોયા તેથી બીક લાગી અને કમાડ વાહી દીધા એકદમ. એને એમ કે હળુ કે કાંઈ પગ આવવા દે નહીં, મને કંઈક ધક્કો મારે નહીં કે ઉપાધિ કરે, એ બીક લાગી એટલે એણે શું કર્યું કમાડ વાંચી દીધા. એટલે પીપળો તથા કૂવો ખસ્યા તે બાઈએ તે વખતે દીઠું નહોતું, પછી પગ અડ્યા એટલું જોયું એટલે એકદમ મનમાં કંઈક ધણસકો લાગ્યો, કમાડ બંધ કરી દીધા. પછી પાછલી છ ઘડી રાત રહી ત્યારે મહારાજ તથા બ્રહ્મચારી બંને જણ કોઈ ન જાણે તેમ ઉઠીને ત્યાંથી વિસનગર ચાલ્યા ગયા. હવે પછી તો હજીભાઈ કે હવે શું કરું, બીક લાગી કે બાણ માલકુરથી બંધ કરીને હોઈએ જ્યાં હવાર વાત જે થાય અજવાળું થાય, પછી અત્યારે હવે કાંઈ ખોલવું નથી ને કાંઈ જોવું નથી કે ઉપાધિ થાય કાંઈક જે થવું હોય હવારમાં આવે હોઈ ગયા. અને આ બાજુ મહારાજ હવારમાં વહેલા જાગીને બ્રહ્મચારીને કે હાલો જલ્દી હાલો ઊભા થઈને વિયાઈ ગયા. મહારાજ લ્યો કેવા ભગવાન છે. હવે મહારાજ એના ભક્તોના જે કોઈ ભાવ, એના ભક્તોનો પ્રેમ એ ભગવાન પૂરે છે. બોલો આવું કરી દીધું એને કેટલો આનંદ થાય. ઓલાએ કીધું તું સુભાઈ તે આવો હતી, તારા જો સ્વામિનારાયણ ભગવાન હોય તો આટલું કરી દે લે કે તો હા શાકે. હજીભાઈને એ મગજમાં હશે હાળું હવારે જોઈને જોયું હશે કે ભાઈ આ કેમ આવું, એને કેટલું આશ્ચર્ય થાય ને. એટલે ભગવાન છે એના ભક્ત જે કોઈ એવા નિષ્ઠાવાન ખરેખરા ભક્તિવાળા પ્રેમી વિશ્વાસુ એને ભગવાન બધી રીતે આવી રીતે સુખ આપે. એહ ભરોસો ભીતરે અચળ છે ઉરમાય, એ શરણાગત ની શ્યામળા સદા
કરો છો સહાય. બધી ભગવાન એના પ્રેમી ભક્તો શરણાગત હોય, વિશ્વાસુ ભગવાનને આધારે રહેતા હોય એવા ભક્તની સહાય મદદ ભગવાન કરે છે અને બધી પ્રકારે ભગવાન સુખ આપે છે. એવા ભગવાન છે લ્યો, એવા મહારાજ આપણને મળી ગયા લ્યો. મિશ્રામભાઈ બહુ મોટા ભાઈ છે. આપણે બધા ખૂબ એવા ભાગશાળી છે કે ભગવાને આપણને પોતે ઓળખાણા, એને પ્રમાણે એવા મોટા પુરુષ આપ્યા, એવા બધા એટલા બધા સંતો ભક્તોનો સાથ સંગાથ આપણને આપ્યો. કોઈ વાતની ખામી રાખી નહીં મહારાજ, રાખી કોઈ વાતની નહીં. આપણી ઉતાવળ, શ્રદ્ધા, ખપ એ ભગવાન આપણને ઘણું આપ્યું છે, એની પૂર્તિ આપણે કરવાની છે. સમજ્યા? એની આપણે પૂર્તિ કરવાની છે. એને જેટલું જોઈશે એટલો આપણે ખપ વધારવાનો, એટલી શ્રદ્ધા, એટલો વિશ્વાસ, એટલી નિષ્ઠા, ભક્તિ એ આપણે એને આ સમૂહમાં રહીને કરી દેવાનું છે મહારાજને. બરાબર, બહુ સરસ. લ્યો આવા મહારાજ આપણને મળ્યા છે. ખૂબ ખૂબ મહારાજનો પણ આભાર. મહારાજ એવા મોટા પુરુષ આપ્યા છે, એમનો આભાર. આવા સંતો ભક્તો મળ્યા છે, એ આપણને બધી રીતે સાથ સહકાર આપે છે, મદદ આપે છે, એ બધાનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનની થેન્ક યુ કહી અને એમના દાસના દાસ થઈને રહેવાય એમની મરજીમાં. અને આપણું જે કાંઈ તન, મન, ધન, કળા, આવડત જે કાંઈ છે એનાથી એને આપણે ખુશ કરતા રહી, રાજી કરતા રહી, મદદ કરતા રહી. બરાબર. સરસ. મહારાજના ચરણમાં એટલી પ્રાર્થના કરી અને સહજાનંદ સ્વામી મહારાજની જય.